गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आजे आपणे अंग्रेजी विषय शीखवानो छे, एटले के आपणी जे बुक छे ने नवनीत इंग्लिश प्राइमर पार्ट वन, एमां आपणे आजे पेज नंबर 24 ऊपर शीखवानुं छे। शुं शीखवानुं छे खबर छे? तो जो अत्यार सुधी आपणे पहली एबीसीडी एटले के कैपिटल अल्फाबेट बधा शीखी गया छे, हवे आपणे बीजी एबीसीडी एटले के स्मॉल अल्फाबेट शीखीए छीए। एमां आपणे छेल्ले ई फॉर एलिफंट अने एफ फॉर फिश शीखी गया, तो एना पछी हवे शुं आवे? एफ फॉर फिश पछी जी फॉर गोट, जी फॉर गन एवं तमे बोलता था, पण साथे साथे आजे ए पण याद राखवानुं छे के जी फॉर गोट थाय, गोट एटले बकरी। तो आ जी फॉर गोट केवी रीते करीशुं चलो जोईए। तो जो पहला नानो एवो सी जेवो आकार, पछी ऊभी लीटी करी अने एने वाळी देवानो, आवी रीते जी करवानो। अने जो अहींया आपणने बकरीનું ચિત્ર આપેલું છે, જી ફોર ગોટ થાય, ગોટ એટલે બકરી, તો અહીંયા આપણે બકરીનું ચિત્ર છે એને બરાબર ટપકા ટપકા જોડી અને લીટી પર લીટી આવે એવી જ રીતે આપણે સરસ રીતે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે। અને હા, સાથે સાથે યાદ રાખવાનું છે કે ક્યાંય આડાઅવળું થાય નહીં, જો આડાઅવળી લીટી જશે તો આપણી બકરી ખરાબ લાગશે ને। અને બકરીની તમે ધ્યાન રાખીને નહીં દોરો અને આડાઅવળું જવા દેશો તો બકરીના બદલે શક્ય છે કે બીજું જ કાંઈક બની જાય, તો આપણું ચિત્ર એકદમ ફની બની જાય, તો એવું સારું ના લાગે ને। તો આપણે ધ્યાનથી એકદમ શાંતિથી સરસ રીતે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે। અને ચિત્ર પૂર્ણ થઈ જાય પછી શું કરવાનું છે એ તો તમને ખબર જ છે ને। ચિત્ર પૂરું થાય પછી આપણે એમાં સરસ મજાના કલર પૂરવાના છે। હવે તમને લોકોને એ પણ કહી દઉં કે બકરી કાળી, સફેદ અથવા ભૂરી હોય છે, ભૂરી મતલબ કે બ્રાઉન કલરની, બરાબર? તો આમાંથી તમે જે કલરની ઈચ્છો એ કલરની તમારે બકરી કરવાની છે, બરાબર? તો અહીંયા જો મેં તમને થોડીક એવી બકરીનું ચિત્ર દોરીને બતાવ્યું છે, તમારે આખું ચિત્ર પૂર્ણ કરવાનું અને એમાં હમણાં મેં જે તમને કહ્યું એ રીતે કલર પૂરવાના છે। અને સાથે સાથે યાદ રાખવાનું છે જી ફોર ગોટ, જી ઓ એ ટી, ગોટ, ગોટ એટલે બકરી। ફરીથી યાદ રાખજો, જી ફોર ગોટ, જી ઓ એ ટી, ગોટ, ગોટ એટલે બકરી, આવું યાદ રાખવાનું છે। પછી જો અહીંયા મોટો જી આપેલો છે એને આપણે ઘૂંટવાનો છે, ક્યાંથી શરૂઆત કરીશું? અહીંયા ગુલાબી ટપકાથી। આમાં પણ ધ્યાન રાખજો, બરાબર લીટી પર લીટી આવે ને એવી જ રીતે આપણે ઘૂંટવાનું છે, જો આડાઅવળું થશે તો આપણો જી ખરાબ થઈ જશે અને ખરાબ થઈ ગયેલો જી સારો ન લાગે ને, કોઈને ન ગમે। તો આપણે આ જીને સરસ રીતે ઘૂંટવાનો છે આવી રીતે, જો મેં તમને ઘૂંટીને બતાવ્યો તમારે પણ આમ ઘૂંટવાનો છે। પછી આ થઈ જાય એટલે અહીંયા બધી નાના નાના જી આપેલા છે એને ઘૂંટવાના છે। જો હું તમને એક બે ઘૂંટીને બતાવું છું આવી રીતે, પહેલાં નાનો એવો સી, પછી ઊભી લાઈન કરીને નીચે લાવવાનું ને પછી વાળી દેવાનું, જો આવી જ રીતે બીજો કરીને બતાવું છું એ પણ જુઓ, આવી રીતે આપણે જી કરવાનું છે। હવે આ બે જી મેં ઘૂંટેલા છે એવા બધા જ જી તમારે ઘૂંટી દેવાના છે। ત્યાર પછી અહીંયા જાતે જી લખવાના છે નીચે, તો કેવી રીતે લખશું? તો તમને બીજી એક વસ્તુ કહી દઉં કે આ જી ફોર ગોટ છે ને એ લટકાય છે, અત્યાર સુધીના અક્ષરો ઊભેલા હતા અથવા બેઠેલા હતા, તો ઊભા અક્ષર વચ્ચે અને ઉપરની લાઇનમાં આવતા હતા, બેઠેલા અક્ષરો ફક્ત વચ્ચેની લાઇનમાં આવતા હતા, પણ આ જી ફોર ગોટ છે ને એ લટકાય છે એટલે એ ઉપરની લાઇનમાં આવે નહીં, ફક્ત વચ્ચે અને નીચેની લાઇનમાં આવે, નીચે સુધી પગ લટકાવીને બેઠો છે આ જી। એટલા માટે આપણે જીને કેવી રીતે લખશું? તો ઉપરની લાઇનમાં કશું જ નહીં કરીએ, વચ્ચેની બે બ્લુ લાઇનમાં પહેલાં નાનો એવો આવી રીતે સી કરી દઈશું, પછી પહેલી બ્લુ લાઇનથી શરૂ કરી અને બીજી બ્લુ લાઇનને પસાર કરી અને છેલ્લે ગુલાબી લાઇન સુધી ઊભી લીટી કરીને આવી રીતે વાળી દઈશું, એટલે આ જીના પગ નીચે સુધી લટકાઈ જાય, બરાબર? એટલે આ જી લટકાય છે, આવી રીતે આપણે જી લખવાનો। બીજો જી ક્યાં લખશું? બરાબર આ જીની નીચે આવી રીતે સી, પછી આવી રીતે ઊભી લીટી નીચેની તરફ લાવવાની અને પછી વાળી દેવાનું, આવી રીતે જી કરવાનો અને સાથે સાથે બોલતું જવાનું, જી ફોર ગોટ, જી ઓ એ ટી, ગોટ, ગોટ એટલે બકરી, આવું બોલતું જવાનું। અને આ બધા જ જી તમારે લોકોને આ બધાની નીચે નીચે આવે એવી રીતે પૂર્ણ કરવાના, અને આખી લાઇન પૂર્ણ થઈ જાય પછી આ બધી જ લાઇનમાં આવી સરસ રીતે એક લાઇનમાં અને આવી આવા જ સરસ થાય એવી રીતે તમારે પણ જી પૂર્ણ કરવાના છે। હવે જી થઈ જાય પછી શું આવે? જી પછી તો એચ જ આવે ને,
તો એચ ફોર હોર્સ એવું તમે બોલતા હતા. આજે સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે, એચ ફોર હટ. હટ એટલે ઝૂંપડી. તો એચ કેવી રીતે થશે? તો પહેલાં આવી રીતે ઊભી લીટી અને પછી આવો દરવાજા જેવો વળાંક, આવી રીતે એચ આપણે શીખવાનો છે. અને સાથે સાથે જો અહીંયા ઝૂંપડીનું ચિત્ર આપેલું છે, એને તમારે લોકોને સરસ બરાબર આમ લીટી ઉપર લીટી આવે એવી રીતે ઘૂંટવાનું છે. અને એ ઘૂંટાઈ જાય પછી એમાં સરસ રીતે કલર પૂરવાના છે. ઝૂંપડીમાં હોય ને એવા કલર, ઝૂંપડી ઘાસથી માટીથી એનાથી બનેલી હોય એટલે એ પ્રમાણે તમારે કલર એમાં પૂરવાના છે. બરાબર, માટી હોય તો ઘણા લોકો ગેરુથી લીપણ કરતા હોય તો લાલ રંગનું પણ હોય, સિંદુરિયા જેવો કેસરી જેવો લાલ કલર હોય ગેરુનો, એટલે તમે એ પ્રમાણે કલર એમાં પૂરી શકો છો. અને ઘાસ હોય તે સૂકું ઘાસ હોય તો કેવા કલરનું હોય અને લીલું ઘાસ હોય તો કેવા કલરનું હોય એ તમને ખબર જ છે. તો તમારે ઘરનું જે છાપરું છે ઝૂંપડીનું એ ઘાસ જેવા કલરનું કરવાનું. અને આ જે ઝૂંપડીનું જે દિવાલો છે, બારી દરવાજા છે, આ ઓટલા જેવું છે, એ બધું જ તમારે લોકોને માટી અથવા ગેરુ જેવા કલરનું કરવાનું હોય છે. બરાબર, તો જો અહીંયા ઘૂંટતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે સરસ રીતે ઘૂંટવાનું છે, બરાબર લીટી પર લીટી આવે એવી રીતે, આડાઓડું ન જાય એનું ધ્યાન રાખીને સરસ રીતે આ ઝૂંપડી પૂર્ણ કરવાની છે. જો મેં તમને થોડીક એવી કરીને બતાવેલી છે, તમારે આખી ઝૂંપડી પૂર્ણ કરવાની છે અને હમણાં સમજાવી એવી રીતે કલર પૂરવાના છે. ત્યાર પછી શું યાદ રાખવાનું છે? એચ ફોર હટ, એચ યુટી હટ. હટ એટલે ઝૂંપડી. ફરીથી કહું છું, યાદ રાખજો બધાએ, એચ ફોર હટ, એચ યુટી હટ. હટ એટલે ઝૂંપડી, આવું યાદ રાખવાનું છે. ત્યાર પછી અહીંયા મોટો એચ આપેલો છે એને ઘૂંટવાનો છે. ક્યાંથી શરૂઆત કરીશું? ગુલાબી ટપકાથી. બરાબર લીટી ઉપર લીટી આવે એવી જ રીતે આપણે આ એચને ઘૂંટીને પૂર્ણ કરવાનું છે. સરસ રીતે આડું અવડું ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને આ મોટો એચ ઘૂંટાઈ જાય ત્યાર પછી અહીંયા નાના નાના એચ છે એને ઘૂંટવાના છે. જો હું તમને ઘૂંટીને બતાવું છું, એક બે ધ્યાનથી જોજો. પહેલાં આવી રીતે લીટી કરવાની, ગુલાબી લાઇનથી શરૂ કરીને બ્લુ લાઇન સુધીની, અને પછી આવી રીતે બ્લુ લાઇનમાં જ વળાંક. જો આવી રીતે આ એક બે ઘૂંટીને બતાવ્યા, એવી રીતે તમારે પણ આ બધા જ એચ છે એને ઘૂંટી દેવાના. ત્યાર પછી અહીંયા જાતે લખવાના. અને તમને એ કહી દઉં, જી ફોર ગોટ હતું એ લટકાતો હતો, પણ એચ ફોર હટ છે ને એ ઊભો છે. ઊભો છે એટલે કે એ ઉપરની લાઇન અને વચ્ચેની લાઇનમાં જ આવશે, જી ફોર ગોટની જેમ નીચે અડશે નહીં. બરાબર, તો આપણે આને પહેલાં એચ લખવો છે તો કેવી રીતે લખશું અહીંયા જાતે? તો અહીંયા આ એચની બરાબર નીચે જ ગુલાબી લાઇનથી શરૂ કરી અને બીજી બ્લુ લાઇન સુધીની ઊભી લીટી, ત્યાર પછી દરવાજા જેવો વળાંક પણ ક્યાંથી શરૂ કરશું? આ પહેલી જે બ્લુ લાઇન છે ત્યાંથી શરૂ કરીને બીજી બ્લુ લાઇન સુધી આવી રીતે આવે એવી રીતે આપણે આ વળાંક કરવાનો છે. આનાથી મોટો પણ નહીં, આનાથી નાનો પણ નહીં, આવી રીતે તમારે એચ લખવાનો છે જાતે. અને બીજો એચ ક્યાં આવશે? બરાબર આની નીચે જ ગુલાબી લાઇનથી શરૂ કરી અને બીજી બ્લુ લાઇન સુધીની ઊભી લીટી, અને પછી બંને બ્લુ લાઇનમાં અડે એવી રીતે દરવાજા જેવો વળાંક. આવી જ રીતે આપણે ત્રીજો એચ આની નીચે કરીશું અને સાથે સાથે બોલતા જઈશું, એચ ફોર હટ, એચ યુટી હટ. હટ એટલે ઝૂંપડી. આવી રીતે જો મેં આ ત્રણ એચ લખ્યા છે, તમારે લોકોને પણ આ બધાની નીચે નીચે આવે એવી રીતે બધા જ એચની લાઇનો પૂરી કરવાની છે. અને આ બધી જ લાઇન આવી સરસ રીતે પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં શીખ્યા પેજ નંબર 24 ઉપર એ બંને વસ્તુ એટલે કે જી અને એચ બંને તમારે પણ તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકમાં પૂર્ણ કરવાના છે. તો કરશો ને બધાય? સારું, ચલો ત્યારે આવજો.